May we please request Dixit Rathod from Ahmedabad. Aur main request karna chahungi hamare sare youth PD se that we go a little faster since we are running out of time. Shukriya. सोरठ धरा सुहामणी ने आंबा जर ने आए नीर आंबा जल ने काठड़े ओलो प्रगट गीगड़ो पीर ना जाणो सु लक्षणों ने वली ओलिया नो अवतार धर्म संस धर्म स्तम सता धार नो छे तपस्वी श्यामजी बोलो आपा गिगानी बोलो श्यामजी बापूनी जय चामुंडामा जय ज्ञाति मैया अत्रे उपस्थित श्री भरतभाई टाक उरुबेन टाक प्रेक्षाबेन लालजीभाई मकवाणा अमदावाद थी पधारेल श्री श्यामधाम मंदिर ना ट्रस्टी मंडल શ્રી મનુભાઈ ગેડિયા કાળુભાઈ લાડવા બાપુનગરના આગેવાન શ્રી સંજયભાઈ મકવાણા તથા બધા જ વડીલો ભાઈઓ તથા બહેનો હવે આજરોજ વાપી ગામને આંગણે આવું યુવા જોશ યુવા ક્રાંતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખરેખર મને ગર્વ થાય છે અને આ કાર્યક્રમના નામમાં જે ક્રાંતિ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે આજે મને યોગ્ય લાગે છે કેમ કે આજે 21મી સદીમાં વિશ્વ જ્યારે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આપણા સમાજના યુવાનો એમાં ક્યાંક ને ક્યાંક થોડા પાછળ રહી જતા હોય એવું મને લાગે છે તો 21મી સદીમાં પૂરપાટ ઝડપે દોરી રહેલા યુગમાં આપણા સમાજના યુવાનો આ ઓલ વિશ્વ લેવલે એકબીજા સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી શકે એ દિશામાં આપણે કાર્ય કરવાનું છે હવે આપણે જોવા જઈએ ને તો આપણો સમાજ છે એક સોનાની ખાણ છે સોનાની જે ખાણ હોય ને એમાં માટી અને સોનું બે મિક્સ હોય છે પરંતુ એમાંથી જ્યારે એને પ્રોસેસ કરવામાં આવે એટલે કે એને તપાવવામાં આવે વલોવવામાં આવે ત્યારે એમાંથી જે અંતે વધે છે એ સોળવાનું સોનું વધે છે ને અહીંયા આજે જે આ બધા આપણી સામે બેઠા છે એ બધા સોળવાનું સોનું છે ઘણા સમયથી ભરતભાઈ ઉર્વીબેન તથા આપણા સમાજના બધા આગેવાનો એમાંથી સોળવાલા સોનાને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા હતા અને આટલો બધો યુવા જોશ જોઈને આજે આપણને એની સફળતા જોવા મળે છે અને એક વાત તો નક્કી જ છે કે યુવાનોમાં જો જોશ આવશે ને તો જ ક્રાંતિ આવશે અમદાવાદ મીટિંગમાં એક ભાઈએ મસ્ત વાત કરી હતી કે આવા જ આવા કોઈ કાર્યક્રમની જ્યારે ખબર પડે ને ત્યારે આપણને સામેથી એમનો ફોન આવવો જોઈએ કે ભાઈ ક્યાં છે કાર્યક્રમ શું કાર્યક્રમ છે ને અમારે ક્યારે આવવાનું છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં મસ્ત વાત કરી છે કે સંઘે શક્તિ કલયુગે એ કલયુગમાં જે સંઘ શક્તિ છે એ જ સર્વોપરી છે ને અત્યારે આપણે જોઈએ તો હળહળ કલયુગ આવી ગયો છે ત્યારે આપણે ખરેખર સંગઠનની જરૂર છે તો આપણા સમાજને આગળ લાવવા માટે શ્રી ભરતભાઈ ટાંક તથા ટાંક ફેમિલી દ્વારા જે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે તો એ પ્લેટફોર્મ દ્વારા આપણે આગળ કઈ રીતે આવીએ અને સમાજનો સર્વાંગી વિકાસ કઈ રીતે થાય એ જોવાની આપણી ફરજ છે આના માટે મને કવિ દાદની એક પંક્તિ યાદ આવે છે કે શબ્દ એક શોધું ત્યાં આખી સંહિતા નીકળે કૂવો જ્યાં એક ખોદું ત્યાં આખી સરિતા નીકળે સાવ અલગ તાસીર છે આ ભૂમિની અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે તો હજી જનક જેવા આવીને જો હજી એ હળને આંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે હજી એ ધબકે છે ક્યાંક લક્ષ્મણની એ લક્ષ્મણ રેખા કે રાવણો પણ અહીંથી બીતા બીતા નીકળે ક્યાંક ભીષ્મ અને કર્ણ જેવા નીકળે તો રણછોડને પણ અહીં રણ છોડવું પડે કૃષ્ણના તેરવા આવીને જો ફંફોળે તો વાંસળીના ટુકડા હજી એ સજીતા નીકળે છે ઈશ્વર અને કાગ તણિયા વિસારત અહીં જરીક ખોતરો ત્યાં આખી કવિતા નીકળે દત્યોગી જેવાની ફૂંક જો લાગે તો ધૂણા તપના હજી એ ધકીતા નીકળે અને દાદ આમ તો આ નગર છે સાવ અજાણ્યું પણ કરે જો ભરતભાઈ યુથ ફેસ્ટિવલ જેવા કાર્યક્રમ તો દમણની ગલીઓમાં પણ યુવાનોના ટોળે ટોળા નીકળે અને મળે જો આવા સંગઠન ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના તો દુનિયાની હસ્તીઓ પણ અહીંથી જોતા જોતા નીકળે અને આવા યુવા જોશનો ઉત્સાહ જો આવે તો હજારો સિતારાઓ આપણા સમાજના પણ આખી દુનિયાથી આગળ નીકળે તો આ જ રીતે આપણા સમાજમાં પડી રહેલી વિસારત આપણા સમાજના યુવાનોમાં રહેલું ટેલેન્ટ તાકાત પાવર જુસ્સો એને બહાર લાવવાનો સમય હવે આવી ગયો છે તો હવે યુથ ઓફ યુનાઇટેડ ગ્લોબલ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ નામનું ઓલ ઇન્ડિયા લેવલનું સંગઠન જ્યારે બનવા જઈ રહ્યું છે તો એમાં મારું કહેવાનું એટલું જ છે કે આપણા સમાજનો સર્વાંગી વિકાસ થાય એના માટે આપણે અલગ અલગ ક્ષેત્રોમાં ઘણા બધા ક્ષેત્રોમાં કામ કરવાની જરૂર છે તેમાં અત્યારે જે આપણા સમાજની આપણા દેશની અને આખા વિશ્વની જે પ્રાઇમ રિક્વાયરમેન્ટ છે પ્રાઇમ સૌથી મોટી જરૂરિયાત છે તો એ છે શિક્ષણ તો સૌથી પહેલું ક્ષેત્ર છે
એ છે શિક્ષણ. તો એના માટે આપણે મારો એવો વિચાર છે કે એવું કરી શકીએ કે જે આપણું ઓલ ઇન્ડિયા લેવલનું સંગઠન બનવા જઈ રહ્યું છે, અલગ જુદી જુદી ટીમોની રચના કરવામાં આવે અને જે તે ટીમ છે જે તે પર્ટિક્યુલર ક્ષેત્ર માટે કામ કરે. તો એમાં જે શિક્ષણનું ક્ષેત્ર છે, તો શિક્ષણમાં આપણા સમાજને મળતા લાભો, આપણે ગવર્મેન્ટ તરફથી મળતા લાભો, એનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકાય, શિક્ષણ ક્ષેત્રે આપણા સમાજના યુવાનો કઈ રીતે આગળ વધી શકે અને વિશ્વમાં એનું નામ રોશન કરી શકે, એ દિશામાં આપણે કાર્યો કરવા. શિક્ષણ ક્ષેત્રે સ્કૂલો હોસ્ટેલોનું નિર્માણ કરવું અને કોઈ પણ સિટીમાં, ઓલ ઇન્ડિયાના આખા ભારતના કોઈ પણ સિટીમાં આપણા સમાજનો યુવાન જાય તો એને શિક્ષણ ક્ષેત્રે કોઈ બી જે પ્રાઇમરી રિક્વાયરમેન્ટ હોય એ મળી રહે એવું આયોજન કરવું. પ્લસ બીજી એક વાત બી છે કે આપણા સમાજના ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે ખરેખર હોશિયાર છે, ખરેખર ટેલેન્ટ એનામાં છુપાયેલું છે, પણ ક્યાંક ને ક્યાંક આર્થિક અગવડતાને લીધે એ આગળ નથી આવી શકતા. તો આ સંગઠન દ્વારા આપણો એવો પણ એક વિચાર છે કે એ લોકોને ખરેખર આગળ લાવવા માટે આપણાથી બની શકે એટલી આર્થિક મદદ પણ આપણે કરવી. બીજું એક ક્ષેત્ર કહી શકાય, એ ક્ષેત્ર છે જોબ એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ ક્ષેત્ર. અત્યારે આપણે જોઈએ તો માર્કેટમાં ઘણી બધી જોબ અવેલેબલ છે અને આપણા ઘણા બધા યુવાનો એવા છે કે જે ખરેખર ટેલેન્ટ છે, ભણેલા છે, પણ એમને ક્યાંક ને ક્યાંક લાગવગના કારણે અથવા એમની વર્ક ના હોવાના કારણે એ સારી જોબ મળી નથી શકતી અને ઘણા બધા ટેલેન્ટ ના હોવાના લીધે પણ એ લોકો સારી જોબ લઈ જાય છે. તો આમાં એક એવી ટીમ બનાવવામાં આવે કે જે આપણા સમાજના તમામ યુવાનોને જોબ ક્ષેત્રે સારું પ્લેટફોર્મ મળી રહે, આપણા સમાજમાં રહેલા અને જોબ કરતા તથા ઊંચી પોસ્ટ ઉપર રહેલા બધા લોકોની માર્કેટમાં રહેલા બધા લોકોની માહિતી એકઠી કરવામાં આવે અને એનું રિસર્ચ કરીને એ લોકો આપણા સમાજના લોકોને જોબ અને બિઝનેસ ક્ષેત્રે કઈ રીતે આગળ લઈ જઈ શકે એવું એક કાર્ય કરવામાં આવે. આપણે એક એક્ઝામ્પલ છે, ઘણી વખત આપણે જોતા બધા સમાજના લોકો એ કરે જ છે. હવે એક કંપનીમાં એક પરચેસ મેનેજર છે, હું નામ નહીં આપું, પણ એ પરચેસ મેનેજરના તમામ ઓર્ડર જોવો ને એના તમામ સપ્લાયર એની કાસ્ટના છે. એને કિંમતથી મતલબ નથી, એને મતલબ છે એના સમાજથી કે આજે હું ઓર્ડર આપું, હું કોઈને ધંધો આપી રહ્યો છું તો એ મારા સમાજના ભાઈને જ આવવો જોઈએ. તો આપણે બધા સાથે મળીને એ વસ્તુ પણ એક કરવાની જરૂર છે. બીજું એક ક્ષેત્ર મને લાગી રહ્યું તો એ છે કે ગવર્મેન્ટ બેનિફિટ ક્ષેત્ર. ગવર્મેન્ટ તરફથી ઘણા બધા લાભો અને બેનિફિટ આપવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક એની પૂરતી જાણકારી ના હોવાને લીધે આપણે પૂરા લાભો મેળવી શકતા નથી. તો એના લીધે આજે એક ટીમ રચવામાં આવે, એ એવું કાર્ય કરે કે ગવર્મેન્ટ તરફથી આપણા સમાજને મળતા લાભોની માહિતી આપણા સમાજના ઘર ઘર સુધી પહોંચાડે. એવા મેડિકલ ક્ષેત્રે પણ આપણે જે ગવર્મેન્ટ તરફથી મા અમૃતમ કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ એવા ઘણા બધા સહાય આપવામાં આવે છે. ખેતી ક્ષેત્રે બી ઘણી બધી સહાય આપવામાં આવે છે. પ્લસ અત્યારે જે સિટીમાં બી એક મસ્ત સહાય આપવામાં આવે છે, જે લોકોને પહેલું મકાન હોય એમને 2.5 લાખની સબસિડી આપવામાં આવે છે. મેં જોયેલા છે ઘણા લોકો કે એમને પૂરતી માહિતી અથવા ખબર ના હોવાને લીધે એ આ વસ્તુનો લાભ નથી ઉઠાવી શકતા. તો બધાને એનો પૂરતો લાભ મળે અને પૂરતી માહિતી મળે એ દિશામાં આપણે કાર્ય કરવાની જરૂર છે. પ્લસ ગવર્મેન્ટ તરફથી શિક્ષણ ક્ષેત્રે પણ ઘણા લાભો આપવામાં આવે છે. એમાં એક મસ્ત વાત છે કે RTE, રાઇટ ટુ એજ્યુકેશન. રાઇટ ટુ એજ્યુકેશનમાં બાળકને એના ટેલેન્ટ પ્રમાણે મફત પ્રાઇમરી શિક્ષણ મળે છે એવી આપણા સરકારની જોગવાઈ છે. હવે મેં મોરબીથી એલી કોલેજમાંથી એન્જિનિયરિંગ કરેલું છે, તો એ કોલેજનો એક મસ્ત એક્ઝામ્પલ છે કે ત્યાં બહુ મોટી વિશાળ ગવર્મેન્ટ હોસ્ટેલ આવેલી છે, પરંતુ જે લોકોને હોસ્ટેલમાં એડમિશન મળે છે એ લોકો હોસ્ટેલમાં રહી શકતા નથી. એનું કારણ છે સંગઠન. ત્યાં આપણા સમાજનું સંગઠન નથી, બધા સમાજનું સંગઠન છે. જે લોકોનું સંગઠન છે એ જ લોકો ગવર્મેન્ટ હોસ્ટેલમાં રહી શકે છે. અને સંગઠન ના હોવાના લીધે આપણા સમાજના યુવાનોને ભાડું ચૂકવીને રૂમ ભાડે રાખીને ત્યાં રહેવું પડે છે. તો હવે એ જ વાત છે કે હવે સંગઠન કરવાનો સમય આવી ગયો છે. બીજી એક વાત છે તો કે પોલિટિક્સ ફિલ્ડ. તો પોલિટિક્સ ફિલ્ડમાં આપણા સમાજના યુવાનો MLA, MP, CM, PMની સીટ સુધી પહોંચે એવું કાર્ય આપણે કરવાનું છે. પણ આ છે આપણો લોંગ ટર્મ ગોલ છે. પરંતુ હવે અત્યારે આપણે તાત્કાલિક ધોરણે શું કરી શકાય તો કે અત્યારે જે બી આપણા રાજકીય પક્ષો છે,
તથા જે બી આપણા પોલિટિક્સ લીડરો છે એની પાસેથી આપણા સમાજને તાત્કાલિક ધોરણે મેક્સિમમ લાભ કઈ રીતે મળી શકે એવા કાર્યો આપણે કરવાના છે. હમણાં જે આપણે વિજયભાઈ રૂપાણી અમરેલી મહાસંમેલનમાં આવ્યા હતા તો એના પછી એણે આપણો આટલો જોશ અને જુસ્સો પ્લસ આપણા સમાજને આટલી એકતા અને સંગઠિતતા જોઈ તો એ સામે ચાલીને આપણને મદદ કરવા માટે તૈયાર થઈ જશે. હમણાં જ એક સમાજનો કાર્યક્રમ હતો એમાં એણે 50,000 એના સમાજના લોકો ભેગા કર્યા હતા અને વિજયભાઈ રૂપાણીને આમંત્રણ આપ્યું હતું. એ સમાજને એક સરકારી જમીનની જરૂર હતી એની કંઈક હોસ્ટેલ કે વાડી બનાવવા માટે. તો એ વિજયભાઈ રૂપાણી જેવા સ્ટેજ ઉપર ચડે એની પહેલાં જ એણે વાત કરી દીધી કે સાહેબ આ 50,000 યુવાનો છે, 50,000 લોકો છે આપણા સમાજના અને બધા ભાજપના જ વોટર છે. હવે અમારા સમાજને આ વાડીની આ જગ્યાની જરૂર છે. ગવર્મેન્ટ એ લોકોએ પહેલેથી જ ફાઇલ ડોક્યુમેન્ટ સાથે તૈયાર રાખી હતી. વિજયભાઈ રૂપાણીને કીધું કે હવે તમે કોઈ પણ એક ફાઇલમાં સાઇન કરો અને સ્ટેજ ઉપર જઈને તમે જ એનાઉન્સમેન્ટ કરો તાત્કાલિક ફાયદો. તો આ દિશામાં પણ આપણે વિચારવાની જરૂર છે. અને આ બધા મુદ્દાઓમાં ઘણી વખત મેં યુવાન શબ્દનો ઉપયોગ કર્યો છે પણ એ ઓનલી યુવાન માટે નથી, આપણા સમાજની યુવતીઓ બહેનો માટે પણ છે. અને એના માટે જે છેલ્લું અને મહત્ત્વનું ફિલ્ડ તો એ છે કે લેડીઝ મોટિવેશનલ ફિલ્ડ. આજે આપણે જોઈએ તો અહીંયા આપણે આપણી બહેનો યુવતીઓ જે મતલબ ઘણી સંખ્યામાં જોવા મળે છે 2-4, તો એને પણ આપણે આગળ લાવવાની જરૂર છે. કારણ કે ભાઈઓ અને બહેનો છે એ રથના 2 પૈડા છે અને રથના જો 2 પૈડા મજબૂત હશે ને તો જ રથ આગળ આવી શકશે. અને એના માટેના આપણા લીડર ઉર્વીબેન તો અહીંયા છે, તો ઉર્વીબેનને મારી એવી નમ્ર વિનંતી કે આગળનો આવો કંઈક કાર્યક્રમ થાય ત્યારે યુવાનો જેટલી સંખ્યામાં છે એટલી જ સંખ્યામાં યુવતીઓ પણ અહીંયા હાજર હોય એવું કંઈક આયોજન કરે. અને બસ હવે સમયના લીધે વધારે ના કહેતા છે એટલે એટલું જ કહેવાનું મન થાય છે કે પ્રોણા પાવાનું ગુણગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ઘવરાવીને ખાવાનું. પ્રોણા પાવાનું ગુણગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ઘવરાવીને ખાવાનું. સુરવીરતાનું પ્રભુ કૃપાનું ને વીર થવાનું મહારથી આવા યુથ ફેસ્ટિવલ કરવાનું યુવા જોશ જગાવીને યુવા ક્રાંતિ કરવાનું. ન્યા ના મર્દોનું કામ નથી રે ભાઈ, ના મર્દોનું કામ નથી.